કેમ છો મિત્રો એજ્યુ સફરના કરંટ અફેરમાં હંમેશા આ પ્રશ્નથી હું શરૂઆત કરું છું કે કેમ છો મિત્રો તો આજે કદાચ તમારા તરફથી રિપ્લે મળશે કે નથી મજામાં સર કારણ એક્ઝામિનેશન રદ થઈ અને જે મિત્રો દોઢ બે વર્ષથી આ જુનિયર ક્લાર્કની એક્ઝામિનેશનને પોતાના જીવનનું એક લક્ષ્ય બનાવી મહેનત કરતા હતા એમનું આ એક સ્વપ્ન ફરી વાર રગદોળાયું છે ફરી ક્યારે એક્ઝામિનેશન આવશે કદાચ આપણા સરકાર દ્વારા એવા પ્રયત્નો કરવામાં આવે કે માત્ર દસ પંદર દિવસમાં કે વીસ દિવસની અંદર ફરીથી આ પરીક્ષાનું આયોજન થાય અને હવે આવા કોઈ પણ પ્રકારનો પરીક્ષાનો છબરડો સામે ન આવે એ માટે સરકાર યથા યોગ્ય પ્રયાસ કરે બસ એચજીઓ સફર ટીમ વતી આપણે એટલી અપેક્ષા રાખીએ ચાલો મિત્રો એચજીઓ સફરના ત્રીસ જાન્યુઆરીના કરંટ અફેરની વાત કરીએ તો સૌ તો ત્રીસમી જાન્યુઆરી એ કયા મહાપુરુષનો નિર્વાણ દિવસ છે એ જો તમારે જાણવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે ક્લિક કરી અને આ દિન વિશેષનો વિડીયો જોવાનું ન ચૂકતા ચાલો કરંટ અફેરની વાત કરીએ તો ભારતમાં દર વર્ષે બાર ચિત્તા લાવવામાં આવશે ઓરેન્જ ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસની ત્રીજી આવૃત્તિ ક્યાં આયોજિત થઈ છે એરો ઇન્ડિયા એર શો બે હજાર ત્રેવીસ બેંગલુરુમાં યોજાશે બે દિવસીય સ્ટાર્ટઅપ ટ્વેન્ટી બેઠક શરૂ થઈ છે અને ઇન્ડિયા સ્ટેક ડેવલપર કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે મિત્રો દરેક ઘટના ખાસ અગત્યની જ્ઞાનના વધારા માટે પણ તમારે આ વિડીયો નિહાળવો જોઈએ અને આની અંદર એક ફેસ્ટિવલ આવ્યો ઓરેન્જ ફેસ્ટિવલ એવી રીતે આપણા ભારત દેશમાં જુદા જુદા ફળ સાથે સંલગ્ન ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવે છે અને એ કયા રાજ્યના પ્રમુખ ફેસ્ટિવલ છે એની વાત પણ આપણે આ વિડીયોમાં કરવાના છીએ અને સાથે સાથે આપણા માટે આ એક ગૌરવપૂર્ણ વાત કહી શકાય કે આ પહેલા મધ્યપ્રદેશના છોડવામાં આવ્યા એમાં પાંચ માદા અને ત્રણ નર ચિત્તા હતા હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ દક્ષિણ આફ્રિકા બાજુથી દર વર્ષે બાર ચિત્તા ભારત દેશમાં લાવવામાં આવશે રાષ્ટ્રીય સમાચારથી શરૂઆત કરીએ તો ભારતમાં દર વર્ષે લાવવામાં આવશે દક્ષિણ આગામી થી દસ વર્ષમાં ભારતમાં દર વર્ષે લાવવામાં આવશે આગામી આઠ થી દસ વર્ષમાં દર વર્ષે બાર ચિત્તા લાવવામાં આવશે માની લો કે દર વર્ષે બાર ચિત્તા આવે અને દસ વર્ષે સુધી આ પ્રક્રિયા ચાલુ રહે તો એકસો વીસ જેટલા ચિત્તા દક્ષિણ આફ્રિકાથી આપણા ભારત દેશમાં આવવાના છે અને ભારત અને દક્ષિણ આફ્રિકા બંને દેશો વચ્ચે આ અંગે એક કરાર પણ કરવામાં આવ્યો છે અને આ કરાર હેઠળ ચિત્તાની પહેલી બેચ આવતા આવતા મહિને મહિને ભારતમાં આવશે મિત્રો એટલે કે ફેબ્રુઆરીના અંતમાં ચિત્તા દક્ષિણ આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવશે અને ગયા વર્ષે નાબીબિયાથી ભારતમાં આઠ ચિત્તા લાવવામાં આવ્યા હતા અને આ આઠ ચિત્તાઓમાં પાંચ માદા અને ત્રણ નર ચિત્તા હતા અને બન્યો એવું કે આઠ ચિત્તા ભારતમાં આવ્યા પછી માત્ર એક માસની અંદર એક માદા ચિત્તાએ બચ્ચાને જન્મ પણ આપ્યો હતો એટલે કે આ સંખ્યા પણ વધી ગઈ છે અને જેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા અહીંથી બે અગત્યના પ્રશ્નો બને છે એક તો કુનો નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે તો મધ્યપ્રદેશમાં બીજો પ્રશ્ન એવો બને છે કે ભારતના કયા નેશનલ પાર્કમાં ચિત્તાને નાબીબિયાથી લઈને અહીં છોડવામાં આવ્યા છે તો રીતે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકેલ એવી જ રીતે હવે આપણે પ્રોજેક્ટ ચિત્તા અમલમાં મૂક્યો છે અને જે વિશ્વનો પ્રથમ આંતરખંડીય વિશાળ જંગલી માંસાહારી ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ છે એક ખંડમાંથી બીજા ખંડમાં માંસાહારી અને જંગલી પ્રાણીઓ મોકલવામાં આવ્યા હોય એવો આ પ્રથમ પ્રોજેક્ટ છે જુઓ જે વિશ્વનો પ્રથમ આંતરખંડીય વિશાળ જંગલી માંસાહારી ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ છે અને અહીં આપણે ચિત્તાની વાત કરી રહ્યા છીએ અત્યારે આ ચિત્તો બિલાડી કુળનો अनोખો પ્રાણી છે મિત્રો ચિત્તો બિલાડી કુળનો अनोખો પ્રાણી છે તો આપણા ભારત દેશમાં બિલાડી કુળના બીજા કયા કયા પ્રાણીઓ એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખશો જે ધરતી પરનો સૌથી વધુ ઝડપ ઝડપ ધરાવતો પ્રાણી છે ઈમેજમાં તમે જોઈ શકો છો ચિત્તાની ઝડપ મિત્રો પૃથ્વી ઉપર લા જવાબ ગણવામાં આવે છે એક પણ પ્રાણી એવું નથી કે ચિત્તા કરતાં વધુ ફાસ્ટ દોડી શકે કારણ ચિત્તાની ઝડપ 112 થી 120 કિલોમીટર પ્રતિ કલાક હોય છે અને બીજી ખાસિયત એ કે આ ચિત્તો ફક્ત 3 સેકન્ડમાં એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પકડી શકે છે અને જે વિશ્વની કોઈ પણ સુપરકાર કરતા વધુ છે બે બાબતો ખાસ અગત્યની એક તો ચિત્તાની ઝડપ કલાકના કલાક કિલોમીટર અંતર કાપવાની અને બીજી ખાસિયત એ કે એ ચિત્તો ઊભો હોય સ્થિર અને માત્ર ત્રણ સેકન્ડમાં એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પ્રાપ્ત કરી શકે છે અને જે વિશ્વની કોઈ પણ સુપરકાર કરતા વધુ છે આપણા વિશ્વમાં એક પણ કાર્ય એવી નથી કે માત્ર ત્રણ સેકન્ડમાં એકસો દસ કિલોમીટરની ઝડપ પ્રાપ્ત કરી શકે ચિત્તો એવું પ્રાણી છે ચિત્તો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ચિત્રક્યહહા ચિત્રક્યહ શબ્દનો ગુજરાતી અર્થ થાય છે રંગબેરંગી શરીર તો ચિત્તો મૂળ શબ્દ સંસ્કૃતના ચિત્રક્યહ પરથી ઉતરી આવેલો છે અને એક સમયે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જોવા મળતા ચિત્તો હાલ ભારતમાં લુપ્ત થઈ ગયેલ છે અને વળી તેને નેશનલ પાર્કમાં પુનઃ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આગળ વાત કરીએ તો ઓરેન્જ ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસની ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું અહીં વાંચો થર્ડ એડિશન ઓફ એન્યુઅલ ઓરેન્જ ફેસ્ટિવલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એટલે કે ઓરેન્જ ફેસ્ટિવલ આ એક વાર્ષિક ઉત્સવ છે અને બે હજાર કરવામાં આવ્યું છે કયા રાજ્યમાં નાગાલેન્ડ રાજ્યમાં નાગાલેન્ડના રૂસોમા ગામમાં બે દિવસીય ઓરેન્જ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિનું આયોજન ઓર્ગેનિક નારંગીની લહણી માટે કરવામાં આવ્યું હતું ઓરેન્જ ફેસ્ટિવલ ચોવીસ થી પચીસ જાન્યુઆરી બે ત્રેવીસ દરમિયાન યોજાયો હતો મિત્રો આ બે દિવસીય ઓરેન્જ ફેસ્ટિવલ

કે નેઇબુ સેખોસે આ ઓરેન્જ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું રુસોમા ગામ રાજ્યની રાજધાનીથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું છે અને શુદ્ધ ઓર્ગેનિક નારંગીની ખેતી કરે છે રુસોમા ગામ નાગાલેન્ડની રાજધાનીથી માત્ર 8 કિલોમીટરના અંતરે આવેલું છે તો એક પ્રશ્ન થાય કે નાગાલેન્ડની રાજધાની કઈ હશે જવાબ ખબર છે ને તો નીચે કમેન્ટ બોક્સમાં લખજો અને આ રુસોમા ગામ શુદ્ધ ઓર્ગેનિક નારંગીની ખેતી કરે છે 50 પરિવારોની માલિકીની લગભગ 70 હેક્ટર જમીનનો ઉપયોગ આ ઓર્ગેનિક નારંગીની ખેતી માટે કરવામાં આવે છે અને ફ્રૂટ ફેસ્ટિવલ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે જુદા જુદા દેશોમાં જુદા જુદા ફળને અનુલક્ષીને ફળ ફેસ્ટિવલનું આયોજન થાય છે વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય ફ્રૂટ ફેસ્ટિવલ થાઈલેન્ડનો પાઇનેપલ ફેસ્ટિવલ જર્મનીમાં સમગ્ર સૂચિ ખાસ યાદ રાખશો કે કયા રાજ્ય કયા દેશમાં કયા કયા પ્રકારના ફ્રૂટ ફેસ્ટિવલ નું આયોજન થાય છે તો થાઈલેન્ડમાં પાઇનેપલ ફેસ્ટિવલ જર્મનીમાં પમ્પકિન ફેસ્ટિવલ

દિલ્હી અને ભારતના વિવિધ ભાગોમાં આયોજિત કરવામાં આવે છે અને જેક ફ્રૂટ ફેસ્ટિવલ એ પણ કેરળ રાજ્યમાં આયોજિત થાય છે આંતરરાષ્ટ્રીય ઓરેન્જ ફેસ્ટિવલ નાગપુરમાં જેની આપણે વાત કરી કોંકણ ફ્રૂટ ફેસ્ટિવલ ગોવામાં સ્ટ્રોબેરી ફ્રૂટ ફેસ્ટિવલ મહાબળેશ્વર જે મહારાષ્ટ્રમાં આવેલું છે અને એ સિવાય નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ છે કે જ્યાં આ ઓરેન્જ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું તો નાગાલેન્ડના મુખ્યમંત્રી છે નેફ્યુ રિયો નાગાલેન્ડના રાજ્યપાલ છે જગદીશ મુખી અને નાગાલેન્ડની રાજધાની છે કોહિમા મિત્રો આપણા ભારત દેશના જુદા જુદા રાજ્યોના આ ફ્રૂટ ફેસ્ટિવલને એકવાર ફરી રિપીટ કરી લઈએ તો બનાના ફેસ્ટિવલ કેરલ પાઇનેપલ ફેસ્ટિવલ મણિપુર મેંગો ફેસ્ટિવલ દિલ્હી અને ભારતના અન્ય કેટલાક રાજ્યોમાં જેક ફ્રૂટ ફેસ્ટિવલ કેરલ આંતરરાષ્ટ્રીય ઓરેન્જ ફેસ્ટિવલ નાગપુર કોકણ ફ્રૂટ ફેસ્ટિવલ ગોવા અને સ્ટ્રોબેરી ફ્રૂટ ફેસ્ટિવલ મહારાષ્ટ્રના મહાબળેશ્વર મુકામે અને નાગાલેન્ડના મુખ્યમંત્રી બોલે તો નાગાલેન્ડના રાજ્યપાલ છે જગદીશ મુખી નાગાલેન્ડની રાજધાની છે કોહિમા જવાબ મળી ગયો ને કે કોહિમાંથી માત્ર આઠ કિલોમીટરના અંતરે રૂસોમાં ગામ આવેલું છે ત્યાં ઓરેન્જ ફેસ્ટિવલનું આયોજન થાય છે આગળ વાત કરીએ તો એરો ઇન્ડિયા એર શો બે હજાર ત્રેવીસ બેંગ્લોરુ શહેરમાં યોજાશે દ્વિવાર્ષિક એર શો અને એવિએશન એક્સપો એરો ઇન્ડિયા બે હજાર ત્રેવીસ તેરથી સત્તર ફેબ્રુઆરી સુધી બેંગ્લુરુમાં યોજાશે જે બેંગ્લુરુમાં યલા હંકા એરફોર્સ સ્ટેશન ખાતે યોજવામાં આવશે અને જ્યાં ઓગણીસો ને છન્નુંથી તેનું આયોજન કરવામાં આવે છે બે થી ત્રણ બાબતો ખાસ યાદ રાખીશું એક એરો ઇન્ડિયા એર શો બે હજાર ત્રેવીસનું આયોજન કયા શહેરમાં થઈ રહ્યું છે બેંગ્લુરુ શહેરમાં અને ત્યાં કયા એરફોર્સ સ્ટેશન મુકામે તેનું આયોજન થઈ રહ્યું છે એલા હંકા એરફોર્સ સ્ટેશન ખાતે તેર થી સત્તર ફેબ્રુઆરી દરમિયાન અને ઓગણીસો ને થી સતત ત્યાં તેનું આયોજન થઈ રહ્યું છે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાના છે ભારત અને અન્ય દેશોના સાતસો ત્રીસથી વધુ પ્રદર્શકો આ વર્ષે ઇવેન્ટમાં ભાગ લેવાના છે એરો ઇન્ડિયા વેબસાઇટ અનુસાર સાતસો સાડત્રીસ પ્રદર્શકોમાંથી છસો ને ભારતના છે જ્યારે ચોરાણું વિવિધ આંતરરાષ્ટ્રીય દેશોમાંથી અહીં આવવાના છે બેંગલુરુ શહેરમાં એરો ઇન્ડિયા ઇવેન્ટનો ધ્યેય ઉડ્ડયન ક્ષેત્રમાં જ્ઞાન વિભાવનાઓ અને નવીનતાઓના આદાન પ્રદાન માટે વિશેષ તક આપવાનો છે તે મેક ઇન ઇન્ડિયા ચળવળને મદદ કરશે અને સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન પણ આપશે અને જ્યારે કર્ણાટકના બેંગલુરુ શહેરમાં આ શો આયોજિત થવા જઈ રહ્યો છે ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકની રાજધાની છે બેંગલુરુ આગળ વાત કરીએ તો બે દિવસીય સ્ટાર્ટઅપ ટ્વેન્ટી બેઠક હૈદરાબાદમાં શરૂ થઈ રહી છે જી ટ્વેન્ટીની બે દિવસીય સ્ટાર્ટઅપ ટ્વેન્ટી બેઠક હૈદરાબાદ શહેરમાં શરૂ કરવામાં આવી છે સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે વૈશ્વિક પ્લેટફોર્મો ઊભું કરવા અને હિત ધારકો વચ્ચે તાલમેલ સાધવાના ઉદ્દેશ્ય સાથે ભારત દ્વારા સ્ટાર્ટઅપ ટ્વેન્ટી પહેલ હાથ ધરવામાં આવી છે અને જી ટ્વેન્ટી શેરપા એવા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ટ્વેન્ટીનો હેતુ પરસ્પર સહયોગ અને સર્વગ્રાહી અભિગમથી વૈશ્વિક સ્તરે સ્ટાર્ટઅપ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો છે હૈદરાબાદમાં ઉદ્યોગ અને આંતરિક વ્યાપારના પ્રોત્સાહન વિભાગના સચિવ એવા અનુરાગ જૈન અને સ્ટાર્ટઅપ ટ્વેન્ટી ઇન્ડિયાના પ્રમુખ ચિંતન વૈષ્ણવ સાથે પત્રકારોને જણાવ્યું હતું કે આ સમિટ આ વર્ષે જુલાઈમાં ગુરુગ્રામમાં યોજાવાની છે ફરી એકવાર કે જી ટ્વેન્ટીની બે દિવસીય સ્ટાર્ટઅપ ટ્વેન્ટી બેઠક હૈદરાબાદમાં શરૂ કરવામાં આવી સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે વૈશ્વિક પ્લેટફોર્મો ઊભું કરવા અને હિતધારકો વચ્ચે તાલમેલ સાધવાના ઉદ્દેશ્ય સાથે ભારત દ્વારા આ સ્ટાર્ટઅપ ટ્વેન્ટી પહેલ હાથ ધરવામાં આવી છે અને જે ટ્વેન્ટી શેરપા એવા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ટ્વેન્ટીનો હેતુ પરસ્પર સહયોગ અને સર્વગ્રાહી અભિગમથી વૈશ્વિક સ્તરે સ્ટાર્ટઅપ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો છે હૈદરાબાદમાં ઉદ્યોગ અને આંતરિક વ્યાપારના પ્રોત્સાહન વિભાગના સચિવ અનુરાગ જૈન અને સ્ટાર્ટઅપ ટ્વેન્ટી ઇન્ડિયાના પ્રમુખ ચિંતન વૈષ્ણવ સાથે પત્રકારોને જણાવ્યું હતું કે આ સમિટ આ વર્ષે જુલાઈમાં ગુરુગ્રામમાં યોજાવાની છે તેમજ તે પહેલા સિક્કિમ આંદામાન અને બેંગલુરુમાં બેઠકો યોજાશે આ જૂથ ક્ષમતા નિર્માણ ભંડોળની ઉપલબ્ધતા અને જી ટ્વેન્ટી સભ્ય દેશોમાં સ્ટાર્ટઅપ માટે સર્વસમાવેશકતા માટે એક સામાન્ય મંચ પ્રદાન કરશે અને આ બે દિવસીય બેઠકમાં નવ નિરીક્ષક દેશો પણ ભાગ લેવાના છે કેટલા નવ નિરીક્ષક દેશો પણ ભાગ લેવાના છે અને જ્યારે તેલંગાણામાં આ બેઠક આયોજિત થઈ રહી છે તો તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ તેલંગાણાના રાજ્યપાલ તમિલીસાઈ સૌંદરરાજન અને તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ આગળ વાત કરીએ તો ઇન્ડિયા સ્ટેક ડેવલપર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં પચીસ જાન્યુઆરીના રોજ ઇન્ડિયા સ્ટેક ડેવલપર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કોન્ફરન્સમાં ભારતીય ડિજિટલ ઉત્પાદનોને વધુ વૈશ્વિક અપનાવવાની ખાતરી કરવા માટેની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું મિત્રો આપણા જે ભારતીય ડિજિટલ ઉત્પાદનો છે એનો વૈશ્વિક કક્ષાએ ઉપયોગ વધે એની ખાતરી કરવા માટે અને તેની વ્યૂહરચના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે વ્યાપાર સરકાર એકેડેમિયા સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નના સોથી વધુ ડિજિટલ નેતાઓએ આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને કોન્ફરન્સમાં જી રાષ્ટ્રો અને G20 સચિવાલયના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું કોન્ફરન્સ ઉદ્યોગ અને વિકાસ કરતા સમુદાયને સ્થાનિક સ્તરે મજબૂત સ્ટાર્ટઅપ અને નવીનતાનું વાતાવરણ કેવી રીતે ઊભો કરવો અને વિદેશમાં ભારતના સ્ટેક માલની નિકાસ કેવી રીતે કરવી તે અંગે ચર્ચા કરવા માટે એક મંચ પૂરું પાડશે તેમજ આવતા મહિને અબુ ધાબીમાં આયોજિત થનારી વર્લ્ડ ગવર્નરમેન્ટ સમિટ બે હજાર ત્રેવીસમાં એક મુખ્ય વિષય ભારત ઉપર રહેવાનો છે

એ ભારત સરકાર દ્વારા દેશના લોકોને ઓનલાઈન લાવવાના ધ્યેય સાથે એક સોફ્ટવેર પ્લેટફોર્મમાં વિકસાવવાની મહત્વાકાંક્ષી પહેલને આપવામાં આવેલ નામ છે તે મફત અને ખુલ્લી કૃત્રિમ બુદ્ધિમત્તા અને ડિજિટલ ઉત્પાદનોના જૂથનું સામૂહિક નામ છે જે એન્ટરપ્રાઇઝ સરકારો અને અન્ય સંસ્થાઓ દ્વારા ઓળખ ડેટા અને ચૂકવણી માળખાના મોટા પાયે ઉપયોગને સક્ષમ બનાવે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ટેકનોલોજીનો ઉપયોગ અને ચૂંટણી અખંડિતતા પર બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે અને આ પ્લેટફોર્મનું નામ ભારતના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે મિત્રો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ ટેકનોલોજીના માધ્યમથી ચૂંટણી કેવી રીતે સરળ બનાવી શકાય એના ઉપર પણ કાર્ય કરી રહ્યું છે અને હવે ગત વિડીયોના પ્રશ્નની વાત કરી દઈએ તો સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય છે છ પંક્તિના કાવ્યને કહેવાય છે છપ્પા સાચો જવાબ હતો ઓપ્શન બી અને જે મિત્રોએ છપ્પાનો ઉલ્લેખ કર્યો છે એ છે ધર્મેશભાઈ દર્શનડા ભરતભાઈ દેસાઈ રાજુ ઝાલા અને મનીષાબેન વેકરિયા ચારેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને ધર્મેશભાઈ છપ્પા એવી જ રીતે મેં એક બીજો પ્રશ્ન પણ પૂછ્યો હતો કે હાઈકો એ કયા દેશનો એક સાહિત્ય પ્રકાર છે એનો જવાબ પણ નીચે કમેન્ટ બોક્સમાં ઘણા બધા મિત્રોએ આપ્યો છે ખૂબ ખૂબ અભિનંદન આજનો પ્રશ્ન છે પાણી પોચું એટલે શું પાણી પોચું એટલે શું ચાર ઓપ્શન તમારી સ્ક્રીન ઉપર સાચો ઓપ્શન પસંદ કરી લીધો હોય તો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખો આવતીકાલે મળશું ત્યારે પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ